Good morning, student. Welcome in Nanan Lala School. Today's our topic is present tense and subject is Sanskrit. As you have a Sanskrit subject in the under present tense, Sikhwana Chi. After standard 7 in the toy grammar Sikhine Nathi Aya. ग्रामर अपने 8 स्टैंडर्ड थी नोनो बेस पर स्टार्ट थाई छे अने एक नोनो पॉइंट अपने जोवाना छे तो वेरी इम्पोर्टेंट छे स्टैंडर्ड 9 10 अपने जले जले संस्कृत सीखी सु त्यारे आ बेस अपने शिखवानो आस अने जो तमे टेंस आवडता हसे तो तमे इजीली ट्रांसलेट करता आवडी जशे बराबर अने एटला माटे आजे अपने प्रेजेंट टेंस शिखवानो स्टार्ट करिए छे बराबर ओके लेट्स स्टार्ट જોઈએ આગળ તો અહીંયા મેં સરળથી ટેબલ લખેલું છે શું લખેલું છે મી વહ મહ સી થ થ તી તહ કોઈ પણ ટેન્સના આપણે ટેબલ જોશું અહીંયા આપણે લખી દઈએ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ બરાબર આપણને ખબર છે કે કોઈ પણ જે પણ કંઈક ઘટના પ્રસંગો બને છે તો એની પાછળ ત્રણ પ્રકારના કાળ એટલે કે ત્રણ ટેન્સીસ હોય છે એક તો ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ બરાબર કાળ કેટલા હોય છે આપણા ત્રણ નોર્મલ કેવું ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ ભવિષ્યકાળ એટલે કે જે થવાનું છે તે એટલે કે ફ્યુચર એટલે જે થઈ રહ્યું છે તે વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ બરાબર આજે આપણે આ શીખવાના છીએ ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ પાસ્ટ એટલે જે થઈ ગયું છે તે ભવિષ્યકાળ એટલે ફ્યુચરમાં જે થવાનું છે તે અને વર્તમાનકાળ એટલે કે પ્રેઝન્ટ ટાઈમમાં જે થઈ રહ્યું છે તેને વર્તમાનકાળ કહેવાય છે આપણે આજે વર્તમાનકાળ શીખવાના છીએ બરાબર આજે મેં એફપી એફપી અને ટીપી લખ્યું છે એનું શોર્ટ ફોર્મ છે એનું લોંગ ફોર્મ એટલે કે ફૂલ ફોર્મ થાય છે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન બરાબર છે અને આ સિંગ્યુલર ડ્યુઅલ અને પ્લુરલ તો એનું મીનિંગ થાય છે એકવચન દ્વિવચન અને બહુવચન બરાબર અત્યારે આપણે ઇંગ્લિશમાં જોઈએ છે કે અહીં ક્યાં સ્ટાર્ટ થાય છે પછી આપણે સંસ્કૃતમાં પણ લખતા શીખીશું કારણ કે નોર્મલી એક્ઝામની અંદર આપણને સંસ્કૃતમાં જ પૂછાય છે બરાબર એટલે આજે ફર્સ્ટ ટાઈમ છે એટલે તમને સમજ પડે એટલા માટે મેં ઇઝીલી બંને લખું ને તો થોડુંક પછી કન્સિસ્ટન્ટ થઈ જશે એટલા માટે મેં પહેલાં સંસ્કૃત લખ્યું છે પછી આપણે સોરી ઇંગ્લિશ લખ્યું છે પછી આપણે સંસ્કૃતમાં પણ વસ્તુ શીખીશું બરાબર છે હવે જો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પ્રથમ પુરુષ એક વચનમાં મી છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં વહ છે પ્રથમ પુરુષ બહુવચનમાં મ છે એટલે અહીંયા શું આવશે સેકન્ડ પર્સન એટલે કે દ્વિતીય પુરુષ અને થર્ડ પર્સન એટલે કે તૃતીય પુરુષ આ પ્રમાણે ત્રણ પુરુષ અને ત્રણ વચન આપણે શીખવાના છે આ તમે જોઈ લો તમારી નોટની અંદર તમારે આ વસ્તુ નોંધાવું કરવાની છે બરાબર આ થઈ જાય એટલે આપણે હવે જોઈએ કે ટેન્સ પરથી આ પ્રત્યે પરથી શું બને છે બરાબર ટેન્સ પરથી આપણે શીખવાના છે વર્બ શું વર્બ શીખીશું આપણે વર્બ બરાબર વર્બ શીખવાના છે તો વર્બની અંદર વર્બ કેવી રીતે બને બરાબર તો આપણે નોર્મલી કોઈ પણ સેન્ટેન્સ લખીએ છીએ તો એ સેન્ટેન્સની અંદર આપણે દાખલા તરીકે રમેશ વાંચે છે ગીતા ગીત ગાય છે ચમન શાળાએ જાય છે અહીંયા વાંચે છે ગાય છે જાય છે બધું શું છે વર્બ એટલે કે તમે ગુજરાતીમાં શીખ્યા હશો એને ક્રિયાપદ કહેવામાં આવે છે તો આજે આપણે આ વર્બ કેવી રીતે ક્રિએટ થાય ક્રિયાપદ કેવી રીતે બને એ જ વસ્તુ આજે આપણે આ વિડીયોમાં શીખવાના છે બરાબર છે એવી રીતે આપણે વર્બ એટલે કે ક્રિયાપદ કેવી રીતે ક્રિએટ થાય છે એ વસ્તુ આપણે આજે જોવાના છે બરાબર તો આ ટેબલને આપણે લખશું અને વર્બ કેવી રીતે બને છે એના માટે આપણે જોઈએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બરાબર તો પહેલું છે કે આ જે ટેબલ છે
वाचक कोई पर एक क्रियापद बनाती वक्त एक क्रियापद इज इक्वल टू पहला शू आवशे तो के धातु पछी प्लस थशे एनी अंदर गण अने प्लस थशे एनी अंदर कालवाचक प्रत्यय अबे धातु एटले शू तो धातु एटले के कोई पर शब्द हशे इंग्लिश मां लो संस्कृत मां लो गुजराती मां लो कोई पर शब्द हशे ते धातु परथी बनेलो हशे दाखला तरीके धातु मां सिंबल छे ने आपणे गच्छ धातु लईए तो एना परथी कयो शब्द बने धातु ए वर्ब नो बेस छे धातु वगर वर्ब बनी शकतो नथी જે મેઈન શબ્દ અહીંયા જરૂરી છે એ જો નહીં હોય તો આપણે વર્બ કેવી રીતે બનાવી શકીએ એટલા માટે જો ગચ્છ ધાતુ લઈએ તેના પરથી ગચ્છામી બને છે અને પટ ધાતુ લઈએ તેના પરથી પઠામી બને છે બરાબર તો આપણે લઈ લઈએ અહીંયા ધાતુ પટ તો વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે પટ અને એનો જે બીજો શબ્દ છે અહીંયા તમે જોવો છો અહીંયા એ શું છે હલંત બરાબર હલંત આપણે સોર્સ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છે આપણને અક્ષર સ્પ્લિટ કરતા પણ આપણે શીખેલા છે કે આના પરથી તમને ખ્યાલ આવી જાય છે કે આ અધૂરું છે બરાબર હવે ગણ તો અહીંયા પહેલી લાઈન ની અંદર ગણ આવશે આ અને અહીંયા બીજી અને ત્રીજી માં ગણ આવશે અ બરાબર હવે કે જે ખ્યાલ છે હું તમને બતાવું છું પહેલા આપણે લઈએ આ ગણ બરાબર પહેલી લાઈન માં આ આપણને ખબર છે રૂલ શું છે કન્જંક્શન ખોળો આવે પ્લસ અ થાય તો શું થઈ જાય આખો ઠ હવે અહીંયા શું થયું ઠ હલન છે અને એની અંદર પ્લસ થયો આ એટલે એ શું થઈ ગયો ક્લિયર એટલે અહીંયા પોઠા અને આ કાળ વાચક પ્રત્યય વેરી ઇઝી શું બની ગયું એ વર્બ એટલે કે ક્રિયાપદ પહેલી લાઈન બરાબર ફર્સ્ટ પર્સન સિંગ્યુલર નો મી પ્રત્યય લીધો આપણે પણ અહીંયા તમે કોઈ પણ રૂટ લઈ શકો છો અને પહેલી લાઈન માં આ જ પણ લાગે આ તો બે કન્ફર્મ છે જ અહીંયા તમે જે શબ્દ મૂકશો તે થઈ જશે બરાબર હવે અહીંયા પટની જગ્યા તમે ખાદ લખો ધાતુ એટલે કે એને ઇંગ્લિશમાં લખાશે રૂટ બરાબર તો એ ખાદ લખશો તો ખા આ લખશે દા અને ક્લિયર એટલે આવી રીતે વર્બ બને છે આપણે પોટ ધાતુ લઈને આ નાઇન અને નાઇન પ્રત્યયના લઈને આપણે બનાવશું બરાબર છે ચાલો લેટ્સ સ્ટાર્ટ અગેન એક ટેબલ ડ્રો કરી દઈએ નાઇન વર્ડ માટે ઓકે ચાલો હવે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર માં પઠામી કારણ કે આ લાગે છે પઠાવહ પઠામ ઓકે હવે આની જગ્યાએ શું લખવાનું અ એટલે અહીંયા પઠ એ રૂટ છે પ્લસ અ પ્લસ બીજી લાઈન માં શું છે એટલે અહીંયા શું બનશે ઓ મિક્સ થવાનું એટલે પ થ સી આપણે જોયું કે અહીંયા ઓ મિક્સ થાય ખાલી થવાનું છે અને આ થાય તો થા એટલે અહીંયા પઠ સી એટલે પ થ સી બીજી લાઈન થી ઓડ લાગશે અહીં આપણે બતાવ્યું છે તે પ્રમાણે પ થ થ પઠળ પ થ ટી પઠ તહ પઠળ હવે તમે જોઈ શકો છો અહીંયા કે જે પણ કોઈક ટેન્સિસ માટેના કાળવાચક પ્રત્યય છે બધાની અંદર નિવૃત્ત થયેલા છે વિથ ગણ અને ધાત બરાબર અહીંયા શું આવશે પઠામી પઠાવહ પઠામહ પઠસી પઠથહ પઠત પઠતી પઠતહ પઠતી
બરાબર તમારે પહેલા ત્રણ કાર્ડના જે મેં એક ડાયાગ્રામ દોરેલો એ તમારી નોટબુકની અંદર દોરવાનો છે પછી આ ટેબલ ડ્રો કરવાનું છે આવી જ રીતે એક્ઝેક્ટલી જેવી રીતે પિક્ચરે કરેલું છે તેવી જ રીતે અને તેના પછી તમારે આવી જ રીતે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન લખેલું હોવું જોઈએ ઉપર સિંગલ ડ્યુઅલ સિંગ્યુલર ડ્યુઅલ અને પ્લુરલ પણ લખેલું હોવું જોઈએ અને પછી આ તમારે લખવાનું છે બરાબર અને પછી આ રીતે હું તમને આના પછી હોમવર્કમાં જે રૂટ આપું છું તેના પરથી તમારે થર્ડ ટેબલ આવી રીતે તૈયાર કરવાનું છે ઓકે હું તમને રૂટ અહીંયા બોર્ડ પર લખી આપું છું તે પ્રમાણે તમારે કરવાનું છે આગળ જે રીતે આપણે પોઠ ધાતુ લઈને પેલું ટેબલ પ્રેઝન્ટ ટેન્સનો બનાવેલો હતો અને વર્બ ક્રિએટ કરેલા હતા તેવી રીતે પોઠ ધાતુની જેમ જ આપણે રૂટ લઈશું વર્બ અને તેના પરથી આપણે પ્રેઝન્ટ ટેન્સ નો ટેબલ તૈયાર કરશું એટલે આ તમારું એક પછી પોઠ વાળું બે ટેબલ અને વર્બ વાળું ત્રીજું તમારા ત્રણ ટેબલ થવા જોઈએ ઓકે થેન્ક યુ